આગળ વાત કરીએ તો 30 મેના રોજ નરેન્દ્ર મોદીની શપથવિધિ યોજાવાની છે, ત્યારે શપથવિધિની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મોદીની શપથવિધિમાં બિમ્સ્ટેકના સભ્ય દેશો ભાગ લેશે. પીએમ મોદીની શપથવિધિમાં બિમ્સ્ટેકના સભ્ય દેશોના વડાઓ ભાગ લેવા 30મી મે ભારત આવશે. બિમ્સ્ટેકના સભ્ય દેશોમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ, ભૂટાન અને ભારતનો સમાવેશ થાય છે. મહત્વની વાત અહીંયા એ છે કે પાકિસ્તાન બિમ્સ્ટેકનું સભ્ય રાષ્ટ્ર નથી. વર્ષ 2014માં પીએમ મોદીએ સાર્ક સમૂહના તમામ સભ્ય દેશોના વડાઓને શપથવિધિમાં બોલાવ્યા હતા. તો અમારી સાથે દિલ્હીથી જોડાઈ ગયા છે સંવાદદાતા હિતેન વિઠલાણી. હિતેન, 30મી મેના રોજ નરેન્દ્ર મોદીની શપથવિધિ યોજાવાની છે. સૌ પ્રથમ તો કેવા પ્રકારની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે? બિલકુલ, રાષ્ટ્રપતિ ભવનને પૂરી રીતે સજાવવાની તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ આમંત્રણ જે મોકલવામાં આવ્યું છે તે એવા દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે, ભલે તે નાના દેશો છે પણ ક્યાંક ને ક્યાંક સંદેશ છે. એક સૌથી મોટો જશે આ તમામ દેશોને આમંત્રિત કરીને શપથ સમારોહમાં, કારણ કે વાત કરીએ તો ચીનની સક્રિયતા જે છે તે આ તમામ દેશો સાથે લગભગ જોડાયેલી છે. ભૂટાનમાં જોઈએ તો ઢોકલામમાં જઈ સામે જોવા મળ્યું હતું, ક્યાંક ને ક્યાંક નેપાળમાં ચીન પોતાની સક્રિયતા વધારી રહ્યું છે, શ્રીલંકામાં વધારી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ તમામ દેશોને આમંત્રિત કરીને એક ચીનને કડો સંદેશ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પોતાના શપથ સમારોહથી આપશે. તો ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનના પીએમએ ભલે ફોન કરીને તેમને શુભેચ્છા પાઠવી પણ તેમને પણ આમંત્રણ નથી આપવામાં આવ્યું, એટલે એક સંદેશ પાકિસ્તાનને રહેશે. બીજી તરફ દેશમાં જ વિપક્ષને પણ એક સંદેશ જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 તારીખના રોજ શપથ સમારોહના દિવસે આપશે, કારણ કે વિપક્ષની વાત કરીએ તો કેસીઆરને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેલંગાણાના સીએમ, નવા આંધ્રપ્રદેશના સીએમ જગન રેડ્ડીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, તમિલનાડુથી સુપરસ્ટાર જે છે કમલ હાસન એને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેના સિવાય વિપક્ષના હજુ એકેય નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું નથી. એટલે ક્યાંક ને ક્યાંક સંદેશ જે છે તે વિશ્વથી લઈને દેશની અંદર તમામ લોકોને એક કડો સંદેશ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનો 30 તારીખના રોજ જશે જરૂર, અને એક ભવ્ય સમારોહ યોજાશે તેની તૈયારીઓ રાષ્ટ્રપતિ ભવનની અંદર લગભગ જે છે તે પૂરી થઈ ચૂકી છે. બિલકુલ હિતેન, અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ. તો કહી શકાય કે પૂરી તૈયારીઓ થઈ રહી છે અને શપથવિધિની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મોદીની શપથવિધિમાં બિમ્સ્ટેકના સભ્ય દેશો પણ ભાગ લેશે. ખાસ કરીને આ સભ્ય દેશોની વડાઓની વાત કરવામાં આવે તો બિમ્સ્ટેકના સભ્ય દેશોમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ, ભૂટાન અને ભારતનો સમાવેશ થાય છે.